વિદ્યાર્થી મિત્રો આપણે આગળના પીરિયડમાં એસિડની ધાતુના હાઇડ્રોજન કાર્બોનેટ અને એસિડની ધાતુના કાર્બોનેટ સાથેની પ્રક્રિયા જોઈ આગળ એસિડ અને બેઝ વચ્ચે શું સામ્યતા છે એ જોઈએ એક કાચનું બીકર લે તેમાં મંદ હાઇડ્રોક્લોરિક એસિડનું દ્રાવણ કરવામાં આવે તેમાં એક બુચ મૂકવામાં આવે બુચ પર બે વચ્ચે ચોક્કસ અંતર રાખી લોખંડની કીલો લગાવવામાં આવે બંનેને વાહક તારમાં પાસે 6 વોલ્ટની બેટરી અને બલ્બ સાથે જોડવામાં આવે તો અહીં બલ્બને પ્રકાશિત કરી શકાય આ મંદ હાઇડ્રોક્લોરિક એસિડની જગ્યાએ મંદ સલ્ફ્યુરિક એસિડ ભરવામાં આવે તો પણ બલ્બ પ્રકાશિત કરી શકાય ત્યાં મંદ NaOH સોડિયમ હાઇડ્રોક્સાઇડ જે બેઝ એનું દ્રાવણ ભરતા પણ બલ્બને પ્રકાશિત કરી શકાય તેમજ પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ દ્રાવણ ભરવામાં આવે તો પણ બલ્બને પ્રકાશિત કરી શકાય અહીં HCl નું દ્રાવણમાં આયનીકરણ થઈ H+ ધન આયન Cl- ઋણ આયન મુક્ત થાય છે તેથી તે અહીં NaOH નું દ્રાવણ ભરવામાં આવે તો Na+ ધન આયન અને Cl- OH- ઋણ આયન મુક્ત કરે છે H2SO4 સલ્ફ્યુરિક એસિડ નું દ્રાવણ ભરવામાં આવે તો H+ ધન આયન SO4- ઋણ આયન મુક્ત થાય અહીં અત્યારે આપણે KOH નું દ્રાવણ ભરેલું છે પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ તો K+ ધન આયન અને OH- ઋણ આયન રહેલા છે આ ધન આયન અને ઋણ આયન ને કારણે વિદ્યુતનું વહન કરી શકાય વિદ્યુતનો પ્રવાહ હંમેશા ધનથી ઋણ તરફ વહે ધનથી ઋણ તરફ આ રીતે અહીંથી અહીં સુધી ધન આયન કે ઋણ આયન ને કારણે વિદ્યુતનું વહન શક્ય બને છે અને તેથી આપણે બલ્બને પ્રકાશિત કરી શકીએ અહીં એસિડનું દ્રાવણ કે બેઝનું દ્રાવણ ગમે તે લેતા એનું આયનીકરણ થઈ બલ્બને પ્રકાશિત કરી શકાય છે અહીં આ બધા પ્રબળ એસિડ કે પ્રબળ બેઝ હાઇડ્રોક્લોરિક એસિડ અને સલ્ફ્યુરિક એસિડ એક પ્રબળ એસિડ NaOH અને KOH પ્રબળ બેઝ નિર્બળ એસિડ એસિટિક એસિડ જેને ઇથેનોઇક એસિડ પણ કહે છે જે જલીય દ્રાવણમાં સંપૂર્ણપણે આયનીકરણ પામતું નથી એટલે કે સંપૂર્ણપણે એ ધન આયન ઋણ આયન મુક્ત કરતું નથી જેમ કે આપણે 1 મોલર ઇથેનોઇક એસિડને દ્રાવણમાં ઓગાળતા અહીં CH3COO ઋણ આયન અને H+ ધન આયન મુક્ત થાય પરંતુ એનું પ્રમાણ 1 મોલર કરતા ઓછું હોય છે 1 મોલર થી ઓછું કારણ કે સંપૂર્ણ આયનીકરણ પામતો નથી છતાં પણ બલ્બને પ્રકાશિત કરી શકાય કારણ કે અંશત પ્રમાણમાં તો આયનો ઉત્પન્ન થયેલા છે આ જગ્યાએ આપણે હાઇડ્રોક્લોરિક એસિડ સલ્ફ્યુરિક એસિડ સોડિયમ હાઇડ્રોક્સાઇડ પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ એની જગ્યાએ જો ગ્લુકોઝ જેનું સૂત્ર C6H12O6 ગ્લુકોઝ અથવા ઇથેનોલ C2H5OH નો દ્રાવણ ભરવામાં આવે તો બલ્બને પ્રકાશિત કરી શકાતો નથી કારણ કે ગ્લુકોઝ કે ઇથેનોલ દ્રાવણમાં H+ કે OH- એવા ધન આયન ઋણ આયન મુક્ત કરી શકતો નથી આમ વિદ્યુતનું વહન કરવા માટે ધન આયન કે ઋણ આયન જવાબદાર છે કોઈ પણ જગ્યાએ વિદ્યુતનું વહન કરવા માટે દ્રાવણમાં રહેલા ધન આયન કે ઋણ આયન જવાબદાર છે આગળ આપણે એસિડની ધાતુ ઓક્સાઇડ સાથેની પ્રક્રિયા જોઈએ અહીંયા આપણે એસિડ તરીકે જો કે આ પ્રક્રિયા તમારા પાઠ્યપુસ્તકમાં પેજ નંબર 21 ઉપર અને થોડી 22 ઉપર ફક્ત થિયરીકલ આપેલી છે પ્રક્રિયા દર્શાવી એ લોકોએ વર્ણન કરેલું નથી પણ આપણે બોર્ડ પરીક્ષામાં આ જો પ્રશ્ન પૂછાય તો આપણે પ્રક્રિયા લખી અને વર્ણન બતાવવું પડે HCl જે એસિડ છે એની ધાતુનો ઓક્સાઇડ સોડિયમ ઓક્સાઇડ સાથે આપણે પ્રક્રિયા કરી તો મીઠાનો ક્ષાર અહીં Na+ ધન આયન Cl- જોડે છે મીઠાનો ક્ષાર અને
હેડ્રોજન ઓક્સિજન સાથે સંયોજે H2O એટલે કે પાણી ઉત્પન્ન કરે છે તેથી સલ્ફ્યુરિક એસિડની મેગ્નેશિયમ ધાતુના ઓક્સાઇડ સાથે પ્રક્રિયા કરતા મેગ્નેશિયમ સલ્ફેટ Mg ધરાયેલ સફરોણાયેલ હોય મેગ્નેશિયમ સલ્ફેટનો ઓક્સાઇડ તેમજ હાઇડ્રોજન ઓક્સિજન સાથે સંયોજે પાણી આ પ્રક્રિયામાં આપણે એટલું જોયું કે એસિડની ધાતુ ઓક્સાઇડ સાથે પ્રક્રિયા કરતા ક્ષાર બને નહીં મિથેન ઓક્સાઇડ બને આ જગ્યાએ મેગ્નેશિયમ સલ્ફેટ ઓક્સાઇડ બને એટલે ક્ષાર અને પાણી ઉત્પન્ન થાય છે તો આપણે લખી શકીએ કે એસિડની ધાતુ ઓક્સાઇડ સાથે પ્રક્રિયા કરતા ક્ષાર અને પાણી મળે છે આ એસિડની ધાતુ ઓક્સાઇડ સાથે પ્રક્રિયા કરી એ મુજબ બેઝનો એક ગુણધર્મ બેઝની અધાતુ ઓક્સાઇડ સાથે બેઝ અધાતુના ઓક્સાઇડ સાથે કઈ રીતે પ્રક્રિયા કરે અહીંયા આપણે સોડિયમ હાઇડ્રોક્સાઇડ કે પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ બેઝ તરીકે લીધેલા છે કેને અધાતુના ઓક્સાઇડ કાર્બન જે અધાતુ હોય કાર્બનનો પરમાણુ ક્રમાંક 6 છે એની ઇલેક્ટ્રોન ના 2 4 અહીં 12 ની કક્ષામાં 4 ઇલેક્ટ્રોન હોવા છતાં પણ તે અધાતુ તત્વ છે કે કાર્બન અધાતુ છે એનો ઓક્સાઇડ કાર્બન ડાયોક્સાઇડ સાથે આપણે પ્રક્રિયા કરી તો સોડિયમ કાર્બોનેટ ઓક્સાઇડ તેમજ પાણી ઉત્પન્ન થાય છે સલ્ફર જેનો પરમાણુ ક્રમાંક 16 છે ઇલેક્ટ્રોનના 2 8 છે 12 ની કક્ષામાં જો 5 6 કે 7 ઇલેક્ટ્રોન હોય એને અધાતુ તત્વ કહેવામાં આવે સલ્ફરનો પરમાણુ ક્રમાંક 16 હોવાથી ઇલેક્ટ્રોનના 2 8 6 છે 12 ની કક્ષામાં 6 ઇલેક્ટ્રોન હોવાથી તે અધાતુ તત્વ છે એ સલ્ફર અધાતુ છે એનો ઓક્સાઇડ સલ્ફર ડાયોક્સાઇડ એની આપણે બેઝ પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ સાથે પ્રક્રિયા કરતા પોટેશિયમ સલ્ફાઇડ નો ક્ષાર બને તેમજ પાણી ઉત્પન્ન કરે છે અહીં આપણે જોયું કે બેઝની અધાતુના ઓક્સાઇડ સાથે પ્રક્રિયા કરતા સોડિયમ કાર્બોનેટ નો કે પોટેશિયમ સલ્ફાઇડ નો ક્ષાર બને તેમજ પાણી ઉત્પન્ન કરે છે તો આપણે કહી શકીએ કે બેઝની અધાતુ ઓક્સાઇડ સાથેની પ્રક્રિયા કરતા ક્ષાર વત્તા પાણી બને છે આગળ આપણે એસિડની બેઝ સાથેની પ્રક્રિયા જોઈએ એસિડની બેઝ સાથેની પ્રક્રિયા HCl હાઇડ્રોક્લોરિક એસિડ એની સોડિયમ હાઇડ્રોક્સાઇડ નામના બેઝ સાથે આપણે પ્રક્રિયા કરી તો અહીં Na+ ધન આયન Cl- બને અહીં H+ ધન આયન Cl- બને તેમજ Na+ ધન આયન અને OH- આયન છે પ્રક્રિયા એટલે શું તો પ્રક્રિયા એટલે એક બંધ તૂટે નવો બંધ જોડાણ અહીં H+ Cl સાથેનો બંધ તોડી જે પોતે પ્લસ એટલે OH- સાથે જોડાશે અને H2O બનશે અને Na Cl સાથે જોડે NaCl બનાવે એટલે મિથેન ઓક્સાઇડ અને પાણી ઉત્પન્ન કરે છે બીજા એસિડ તરીકે આપણે સલ્ફ્યુરિક એસિડ લીધું સલ્ફ્યુરિક એસિડની પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ જેવા બેઝ સાથે પ્રક્રિયા કરે અહીં H+ ધન આયન SO4- -2 જે ઋણ આયન છે બેઝમાં પોટેશિયમ H+ K+ અને OH- અહીં H+ ધન આયન હોવાથી OH- ઋણ સાથે જોડાય H2O બનાવે છે અને K+ SO4- -2 સાથે જોડાય K2SO4 પોટેશિયમ સલ્ફેટનો ક્ષાર બને એસિડની બેઝ સાથે પ્રક્રિયા કરતા ક્ષાર અને પાણી મળે છે તો આપણે કહી શકીએ કે એસિડની બેઝ સાથે પ્રક્રિયા કરતા ક્ષાર અને પાણી મળે જો બેઝમાં આ એસિડ અને બેઝની પ્રક્રિયા પૂર્ણ થઈ તો ક્યારે થાય તો બેઝનું દ્રાવણ લઈ તેમાં કૃત્રિમ સૂચકો કૃત્રિમ સૂચક ક્યાં કુદરતી સૂચકમાં તો આપણે આગળ વાત કરી કે લિટમસ પત્રક એક કુદરતી સૂચક છે હળદર એ કુદરતી સૂચક છે પરંતુ આ કૃત્રિમ સૂચકો ક્યાં તો ફિનોલ ફેરિન મિથાઇલ ઓરેન્જ ઇડિયોક્રોમ ડેક્ટિન આ બધા કૃત્રિમ સૂચકો છે બેઝમાં હું ફિનોલ ફેરિન નું દ્રાવણ નાખું ફિનોલ ફેરિન નું દ્રાવણ નાખતા બે ટીપા ઉમેરતા તેમાં આછો ગુલાબી રંગ ઉત્પન્ન થાય આછો ગુલાબી રંગ ઉત્પન્ન કરે છે ત્યારબાદ તેમાં એસિડ ઉમેરતા બનેલા દ્રાવણમાં ત્યારબાદ એસિડ ઉમેરતા જ્યારે ગુલાબીમાંથી રંગવિહીન દ્રાવણ બને ત્યારે એસિડ અને બેઝનું તટસ્થીકરણ થયેલું મળે
એજ ને જો બેઝ ની જગ્યાએ પ્રથમ આપણે એસિડ લીધેલું તો એસિડ ના દ્રાવણમાં ફિનોલફથેલીન ઉમેરતા દ્રાવણ રંગવિહીન જોવા મળશે એ રંગવિહીન દ્રાવણમાં બેઝ નું દ્રાવણ ઉમેરતા રંગવિહીન દ્રાવણમાં બેઝ ઉમેરતા આછો ગુલાબી રંગ પ્રાપ્ત થાય આછો ગુલાબી રંગ પ્રાપ્ત થાય ત્યારે એસિડ અને બેઝ નું તટસ્થીકરણ થયું હોય એટલે આ પ્રક્રિયાને તટસ્થીકરણની પ્રક્રિયા પણ કહે છે તો તટસ્થીકરણની વ્યાખ્યા આપણે એ રીતે આપી શકીએ કે એસિડની બેઝ સાથે પ્રક્રિયા કરતા ક્ષાર અને પાણી બને છે આ પ્રક્રિયાને તટસ્થીકરણની પ્રક્રિયા કહે છે એસિડની બેઝ સાથે પ્રક્રિયા કરતા ક્ષાર અને પાણી બને છે આ પ્રક્રિયાને તટસ્થીકરણની પ્રક્રિયા કહે છે જૂના સિલેબસની અંદર આ પાઠમાંથી આ પ્રશ્ન તટસ્થીકરણ એટલે શું તેની પ્રક્રિયા ભણો બોર્ડની પરીક્ષામાં ઘણી વખત પૂછવામાં આવ્યો છે અને અત્યારે પણ આપણા માટે એ મહત્વનો પ્રશ્ન છે આગળના ધોરણમાં તમે એના એસિડ બેઝ અનુવાપનના પ્રેક્ટિકલી પ્રયોગો પણ કરશો આગળ આપણે બીજા ગુણધર્મો તરફ જઈએ એસિડ કે બેઝ એને પાણીમાં ઓગાળતા તે શું ઉત્પન્ન થાય તો એસિડને પાણીમાં ઓગાળતા HCl એને પાણીમાં ઓગાળો તો અહીં H પ્લસ ધન આયન H2O સાથે સંયોજે H3O પ્લસ ઉત્પન્ન કરે છે અને Cl માઇનસ ઉત્પન્ન કરે આ H3O પ્લસ જેને હાઇડ્રોનિયમ આયન કહે છે એટલે એને હોય છે એને પાણીમાં ઓગાળશું પણ અહીં પાણીનું સૂત્ર H2O લખશું નહીં કારણ કે તેને સંતુલિત કરી શકાશે એટલે એને હોય છે પાણીમાં ઓગળી એને પ્લસ ધન આયન અને OH માઇનસ ઋણ આયન ઉત્પન્ન કરે છે એસિડ એસિડ બેઝનો સિદ્ધાંત જે અરેલિયસે આપેલો હતો એ મુજબ HCl નું આયનીકરણ કરો તો એમાં H+ મળે H+ એટલે H3O+ અહીં H2O જે તટસ્થ થાય એની સાથે H+ જોડે H3O+ એટલે કે હાઇડ્રોનિયમ આયન બનાવે છે આગળ આપણે pH માપ આગળના પ્રીમાં જોઈએ વિદ્યાર્થી મિત્રો આગળના પીરિયડમાં આપણે એસિડની બેઝ સાથેની પ્રક્રિયાનો અભ્યાસ કર્યો જેમાં એસિડની બેઝ સાથે પ્રક્રિયા કરતા ક્ષાર અને પાણી મળે છે એ પ્રક્રિયા એટલે તટસ્થીકરણની પ્રક્રિયા જે આપણે જોઈ અને હમણાં થોડી વાર પછી આના પછીના લેક્ચરમાં પણ એસિડની બેઝ સાથેની પ્રક્રિયા એટલે તટસ્થીકરણની પ્રક્રિયા ફરીવાર પણ આવશે અત્યારે આપણે મંદન એટલે શું તો એસિડ કે બેઝના દ્રાવણમાં પાણી ઉમેરતા અહીં આપણે બીકરમાં એસિડનું દ્રાવણ છે એમાં પાણી ઉમેરતા એકમ કટ દીઠ એસિડમાં રહેલા H3O ની સાંદ્રતામાં ઘટાડો જોવા મળે જેને મંદન પ્રયોગ કહેવાય એ જ રીતે બેઝના દ્રાવણમાં પાણી ઉમેરતા એકમ કદ દીઠ બેઝમાં રહેલા OH માઇનસની સાંદ્રતામાં ઘટાડો જોવા મળે છે જેને મંદનની ક્રિયા કહે છે એ ફક્ત વ્યાખ્યા સ્વરૂપે હતું ત્યારબાદ જોઈએ તો એસિડનું દ્રાવણ બનાવતી વખતે પાણીમાં એસિડ સાથી ઉમેરવામાં આવે એસિડમાં પાણી નહીં પરંતુ પાણીમાં એસિડ કેમ ઉમેરવામાં આવે તો એસિડનું દ્રાવણ બનાવવું તો કદાચ આપણે બીકરની અંદર પહેલા એસિડ લઈ ત્યારબાદ એમાં પાણી ઉમેરે તો એસિડ સ્પર્શે ધારકો એના છાંટા આપણા શરીરમાંથી ઉડે અને શરીર પર દાહક અસર પેદા કરે એ ન બને એટલા માટે એસિડનું દ્રાવણ બનાવતી વખતે કે બેઝનું દ્રાવણ બનાવતી વખતે પહેલા પાણી લેવામાં આવે ત્યારબાદ બીકરની સપાટી પરથી ધીમે ધીમે અંદર પાણી ઉમેરવામાં આવે જેથી એસિડ કે બેઝનું દ્રાવણ જે છે એના આપણને છાંટા ન ઉડે એટલે આપણે જાણતા નથી આ રીતે એસિડનું દ્રાવણ બનાવતી વખતે તેમાં પાણીમાં એસિડ ઉમેરવામાં નહીં કે એસિડમાં પાણી આગળ આપણે જોઈએ તો
प्रबल एसिड और निर्बल एसिड को नहीं कहेंगे। उदाहरण आपकी समझा प्रबल एसिड के नहीं तो प्रबल एसिड की व्याख्या आ गई जैसे जे एसिड में जलीय द्रावण में का पानी में संपूर्ण पड़े आयनीकरण होतो है संपूर्ण आयनीकरण थे तो एवा एसिड ने प्रबल एसिड कहेवामा जेम के उदाहरण तरीके आपने आपेलू छे HCl हाइड्रोक्लोरिक एसिड जे आपने पानी में होवे तो H2O जेनो विजबा 0 ए HCl માં રહેલા H+ સાથે પ્રક્રિયા કરી H3O+ બનાવે અને Cl- N મળે અહીં આપણે 1 મોલર HCl ને પાણીમાં ઓગાળી તો અહીં આપણે 1 મોલર HCl અને 1 મોલર Cl- મળે જેટલો બધા ઓગાળવામાં આવે એટલા જ મોલર આયનો ધનાયન ઋણાયન મુક્ત થાય છે જેથી આ એસિડ પરબળે છે કારણ કે શરીરદ્રાવણમાં એનું સંપૂર્ણ પણ આયન નિકળ થાય છે સલ્ફ્યુરિક એસિડ H2SO4 એને પાણીમાં ઓગાળવામાં તો અહીં 2 મોલર H3O+ અને 1 મોલર SO4- મળે અહીં H3O+ ની આગળ સંતુલિત કરવા માટે બગડો મૂકેલો હોવાથી 1 મોલર પદાર્થને 2 વડે ગુણતા 2 મોલર મળે અહીં પણ H2SO4 નું સંપૂર્ણપણે આયનીકરણ થાય તેથી H2SO4 પણ પ્રબળ એસિડ છે તો નિર્બળ એસિડ કેને કહેવાય તો જે એસિડ નું જલીય દ્રાવણમાં એટલે કે પાણીમાં સંપૂર્ણપણે આયનીકરણ થતું ન હોય સંપૂર્ણપણે આયનીકરણ થતું ન હોય તો તેવા એસિડને નિર્બળ એસિડ કહે છે જે પાણીમાં નાખો સંપૂર્ણ ન ઓગળે સંપૂર્ણ આયનીકરણ ન થાય એવા એસિડને નિર્બળ એસિડ કહે એનું સંપૂર્ણ આયનીકરણ થતું ન હોવાથી આ રીતે એની પ્રક્રિયાઓ આપણે દર્શાવેલી નથી ઉદાહરણ તરીકે ઇથેનોઇક એસિડ જે આપણે વિનેગર કહીએ છીએ સાઇટ્રિક એસિડ સાઇટ્રસ વર્ગની વનસ્પતિ લીંબુ મોસંબી નારંગી એની અંદર રહેલો ઓક્ઝેલિક એસિડ લેક્ટિક એસિડ છાશની અંદર રહેલો ટાર્ટરિક એસિડ વગેરે આગળ આપણે પ્રબળ બેઝ અને નિર્બળ બેઝ કેને કહેવાય એ આગળના ભાગમાં જોઈશું